એટલે કે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો એને એક સરસ મજાના નવા ટોપિકની ચર્ચા કરીએ તો નવા ટોપિકની ચર્ચા કરું એના પહેલાં મિત્રો હું તમને કહી દઉં કે જો તમે મારી આ નવી ચેનલ ગુજરાત બાયોલોજી પ્લસ પર નવા છો તો મિત્રો આજે સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં જે બેલ બટન છે એને ક્લિક કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે નીટ માટે હજી વધારેને વધારે અપડેટ થતા રહો અને નોલેજ મેળવતા રહો તો મિત્રો આજે આપણે એક સરસ મજાનો ટોપિક જેનેટિક્સની અંદર આપણે ભણવાના છે એન્વાયરમેન્ટલ એન્ડ હોર્મોનલ ઇફેક્ટ ઓન ડિટર્મિનેશન ઓફ સેક્સ એટલે કે જેનેટિક્સની અંદર આપણે પર્યાવરણ અને અંતસ્રાવની દ્વારા લિંગી લિંગ નિશ્ચય આપણે જોવાનું છે મિત્રો કે અંતસ્રાવ દ્વારા આપણે લિંગ નિશ્ચય ભણીશું અને પર્યાવરણ દ્વારા તો મિત્રો આ એનસીઆરટીની અંદર ટોપિક નથી આપેલો એનસીઆરટી બુકની અંદર પણ નીટના સિલેબસમાં છે મિત્રો એટલે આપણે આને જાણવું જરૂરી છે નીટની અંદર ક્યારેક ક્યારેક પ્રશ્ન પૂછાઈ શકે છે જે એક્સ્ટ્રા ક્વેશ્ચન પૂછાય છે એની અંદર કદાચ આના અંદરથી પ્રશ્ન હોઈ શકે છે તમારે રેફરન્સ બુકની અંદર પણ પ્રશ્ન હશે તો મિત્રો છેક સુધી વિડીયો જોજો અને વચ્ચે વચ્ચે નોંધ કરતા રહેજો તેથી ઇન ફ્યુચર આપણે એને વાંચી શકીએ સમજી શકીએ યાદ રાખી શકીએ મિત્રો તો શરૂઆત કરીએ આપણે સૌથી પહેલાં હું વાત કરું એન્વાયરમેન્ટલની વાત કરું તો અહીંયા બાલજર નામના વૈજ્ઞાનિકે બોનેલિયાની અંદર જણાવ્યું હતું કે બોનેલિયામાં લિંગ સ્થિતિ પર્યાવરણનું પરિબળ નક્કી કરે છે એટલે કે જે લિંગ નક્કી કરવું એ પર્યાવરણના આધીન થાય છે એટલે કે બોનેલિયાની પ્રાણી વિશે માહિતી વાત કરું કે બોનેલિયા એ એક લિંગી પ્રાણી છે મિત્રો અને એમાં નર નાનું હોય છે અને માદાના શરીરમાં પરોપજીવી તરીકે રહે છે એટલે કે આ નર પ્રાણી તમે અહીંયા જોઈ શકો છો આ નરપ્રાણી એકચ્યુઅલી માદાના શરીરમાં રહે અને પ્રાણી ક્યુ નાનું હશે અને માદાના અંદર રહેશે પરોપજીવી તરીકે અને માદા જે ક્રમિક મોટું હોય છે તમે અહીંયા તીર મેં મારેલું છે અહીંયા જોઈ શકો છો કે માદા છે એ મોટું પ્રાણી છે અને મુખના અગ્ર ભાગમાં ખૂબ જ લાંબી અને મુક્ત છેડે દ્વિશાખી સૂંઢ ધરાવે છે તમે અહીંયા જોઈ શકો છો કે મુખના આગળના ભાગમાં દ્વિશાખી સૂંઢ છે તો આ રીતે બે પ્રાણીઓ આપણે અલગ કર્યા કે નર નાનું હોય છે માદા મોટી હોય છે મોટું પ્રાણીઓ હોય છે નર છે એ માદાના અંદર પરોપજીવી તરીકે વિકાસ પામે છે તો જે નર છે તો એના અંદર લિંગ નિશ્ચય કેવી રીતે થાય છે એના વિશે વાત કરી લઈએ તો બોનીલિયાના અંદર લિંગ નિશ્ચય આપણે સમજીએ તો બોનેલિયાના જે ડીમ્પ હોય છે એ ડીમ્પ દ્વિલિંગી હોય છે અને જનિક રીતે એક સરખા હોય છે મતલબ દ્વિલિંગી એટલે કે ગમે તે લિંગ પ્રાપ્ત કરી શકે એટલે એને દ્વિલિંગી કહીશું આપણે તો એ જનિક લેવલે એક જ સરખા હોય છે તો તેમાં ગર્ભ નર તરીકે કે માદા તરીકે વિકાસ પામે તેનો આધાર ઇંડુ ક્યાં આગળ વિકસે છે તેના પર રહેલો હોય છે મતલબ કઈ જગ્યાએ ઈન્ડુ વિકાસ પામે છે એના ઉપર રહેલો હોય છે ડિપેન્ડ કરે છે કે નર થશે કે માદા થશે એ જે ડીંબ છે એ કેવી રીતે નક્કી નક્કી થશે કે કેવી રીતે મતલબ નર થશે કે કેવી રીતે માદા થશે કઈ જગ્યાઓ ઉપર વિકસે છે ના ઉપર ડિપેન્ડ કરે છે તો જો ડીમ્બ માદાથી દૂર રહીને કે માદા શૂઢની નજીક રહીને વિકસે તો તે માદા પ્રાણી તરીકે વિકાસ પામે છે એટલે કે સપોઝ કે અહીંયા હું દોરું છું કે આ ડીંબ અહીંયા કેસરી કલરનું મેં દોર્યું છે જો આ અહીંયા નજીક રહીને વિકસે તો શૂઢની નજીક રહીને વિકસે અથવા દૂર રહીને વિકસે તો આ બધી જ કન્ડિશનમાં એ માદા તરીકે વિકાસ પામશે યાદ રાખજો મિત્રો એ માદા તરીકે વિકાસ પામશે એટલે કે શરીરની બહાર માદા તરીકે વિકાસ પામે છે અને જો આ ડીંબ જે છે એ સૂંઢ દ્વારા શરીરમાં દાખલ થઈ અંતઃપરોપજીવી તરીકે વિકસે તો તે નર પ્રાણી બને છે મતલબ કે આ ડીમ જો સૂંઢ દ્વારા અંદર દાખલ થાય અને અંદરની સાઈડ વિકાસ પામે એટલે કે અંદર શરીરની અંદર અંતઃપરોપજીવી તરીકે વિકાસ પામે તો તે નર બને છે અને આવું થવાનું કારણ મિત્રો શું હોય છે કે આમાં બોનીલીની સૂંડ દ્વારા અમુક અંતસ્ત્રાવ એ સ્ત્રાવ પામે છે એટલે કે સ્ત્રાવ પામતા અંતરસ્ત્રાવ જે પદાર્થો ડીબમાં માદાપણાના લક્ષણોને વિકાસને રોકે છે આમ તો એ દ્વિલિંગ હોય છે પણ જ્યારે જો સપોઝ જે બોનેલીની અંદર આ ડીમ અંદર જાય તો અંદર શું થાય છે કે સૂંઢ દ્વારા આ જે સૂંઢ છે સૂંઢ દ્વારા કેટલાક અંતસ્ત્રાઓ પેદા થાય છે કેટલાક પદાર્થો પેદા થાય છે જે શું કરે છે આ ડીંભના અંદર માદાના વિકાસને રોકી દે છે એટલે અંદર જે બાળક વિકાસ મતલબ કે આ ડીંભ વિકાસ પામે છે એ કેવું બની જાય છે મિત્રો નર બની જાય છે એટલે કે નર હંમેશા માદાની અંદર અંતઃપરોપજીવી તરીકે જીવન ગુજારે છે તો આ રીતે મિત્રો નર અને માદા બને છે જો બાર વિકાસ પામે છે માદા બને છે આમ આ રીતે લિંગ નિશ્ચય જોવા મળે છે એન્વાયરમેન્ટ પદ્ધતિના આધારે નેક્સ્ટ બીજા કેટલાક પ્રાણીઓ છે કે લિંગ નિશ્ચય પર્યાવરણ પર અસર કરતું પડતા કેટલાક બીજા પ્રાણીઓની વાત કરીએ દાખલા તરીકે કાચબાની વાત કરીએ તો ત્રીસ ડિગ્રી સેલ્સિયસથી ઊંચું તાપમાને જો એના ઈંડાનો વિકાસ થાય તો એ માદા તરીકે વિકાસ પામે છે અને મગર જો ત્રીસ ડિગ્રી સેલ્સિયસથી ઊંચું તાપમાને એના ઈંડાનો વિકાસ થાય તો એ નર તરીકે બને છે મિત્રો એવી જ રીતે ઊંધું કાચબાનો વિકાસ જો ત્રીસ ડિગ્રી સેલ્સિયસથી નીચા તાપમાને વિકાસ થાય તો એ નર તરીકે વિકાસ પામે છે અને મગરના અંદર એનાથી ઊંધું કે ત્રીસ ડિગ્રી સેલ્સિયસથી નીચું તાપમાને જો મગરનો ઈંડાનો વિકાસ થાય તો એ માદા તરીકે વિકાસ પામે છે આમ આ વાત કરીએ આપણે એન્વાયરમેન્ટ દ્રષ્ટિ બોનેલીયાની અંદર અને કેટલાક બીજા એટલે કે કાચબા અને મગરના અંદર આપણે વાત કરીએ કે એવી રીતે લિંગ નિશ્ચય થાય છે હવે વાત કરીએ આપણે બીજું કે ફ્રી માર્ટિન્સની વાત કરીએ હોર્મોનલ ઇફેક્ટની વાત કરીએ અંતસ્ત્રાવની વાત કરીએ તો ફ્રી માર્ટિન્સ શું છે મિત્રો તો એના પહેલાં વાત કરી દો કે જે એક લીલી વૈજ્ઞાનિક હતા અને એમને વિરોધાભાસી લક્ષણો માટે શોધ્યું શોધીતું લિંગ નિશ્ચય કે એક નર અને એક માદા ધરાવતો જો બે જોડિયા બાળકોમાં નર કેવું હોય છે સા સામાન્ય લક્ષણોવાળો હોય છે પરંતુ માદામાં નર લક્ષણો હોય છે મિત્રો કે જ્યારે પ્રાણીઓની અંદર આવું જોવા મળે છે કે બે જોડિયા બાળક હોય છે ત્યારે નર મિત્રો સામાન્ય લક્ષણોવાળો હોય છે પણ માદાના અંદર કેટલીક વાર નરના લક્ષણો જોવા મળે છે એક્સ્ટ્રા નર હોય છે ફરીથી કહું છું સામાન્ય હોય છે અને માદાના અંદર નરના લક્ષણો કેટલાક જોવા મળે છે અને ન એ પ્રાણી મતલબ કે માદા છે વંધે હોય છે અને આવી વંધ્ય માદાઓને ફ્રી માર્ટિન્સ કહેવામાં આવે છે મિત્રો ફરીથી કહું છું આ માદા છે કેવી હોય છે વંધ્ય હોય છે અને આવી વંધ્ય જે માદાઓ છે એને ફ્રી માર્ટિન્સ આપણે કહીએ છીએ એટલા માટે બહુ ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ મેં અહીંયા લખ્યું છે ફ્રી માર્ટિન્સ તો મિત્રો આવું થવાનું કારણ શું હોય છે તો હું તમને કહી દઉં કે આવું ગર્ભ વિકાસ જ્યારે થતો હોય ફરીથી કહું છું આ ગર્ભ વિકાસ દરમિયાન બંને આ રીતે એક જ ગર્ભનાળથી જોડાયેલા હોય છે બંને બાળકો એટલે કે નર અને માદા આ બંને એક જ ગર્ભનાળથી જોડાયેલા હોય છે અને એ વખત શું થાય છે કે નરના જનનપિંડો હોય છે ને એ માદા જન માદાના જનનપિંડો કરતાં વહેલા વિકાસ પામે છે એટલે કે નરના જન્મપિંડો એ પહેલા વિકાસ પામી જાય છે સપોઝ અહીંયા દોરીએ છીએ પહેલા વિકાસ પામી જાય છે માદા કરતાં એટલે આ સમયે નરના જે ગર્ભ ગર્ભના જે અંતસરાઓ છે એ માદાના ગર્ભમાં પ્રવેશે છે એટલે કે અહીંથી આના અંતસરાઓ છે માદાના અંદર પ્રવેશે છે અને એના અંદર અસરો અનુભવ મતલબ અસરો કરે છે અસર પ્રે છે નરની એટલા માટે માદાના અંદર નરના લક્ષણો કેટલાક જોવા મળે છે ફરીથી કહું છું કે ગર્ભ સમય શું થાય છે કે નરના જે પ્રજનન અંગો છે જનન જનનાંગો છે જનનપિંડો છે એ વહેલા વિકાસ પામી જાય છે જેના કારણે આ સમયે નરના ગર્ભના જે અંતસ્રાવો છે એ માદાના ગર્ભના અંતસ્રાવોની અંદર પહોંચી જાય છે પહેલાં ઉત્પમ વિકાસ પામેલા હતા એટલા માટે મિત્રો અને માદાના ગર્ભમાં નરપણા લક્ષણો માટે અસરો પેદા કરે છે એટલે માદા છે એ વંદ્ય બની જાય છે મિત્રો અને આને જ ફ્રી માર્ટિન્સ કહેવામાં આવે છે તો આ પ્રમાણે અંતસ્ત્રાવની અસર થાય છે મિત્રો તો આ રીતે આપણે લિંગ નિશ્ચય અહીંયા પૂરું કરી છે ટોટલી લિંગ નિશ્ચય વિશે વાત કરી હતી આપણે પહેલાંથી આપણે બધા જ એક્ઝામ્પલ ઘણા બધા જોયા છે મિત્રો તમને આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો અત્યારે જ મિત્રો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો ગુજરાત બાજુ નીટ મારું ફેસબુક છે ગુજરાત બાજુ મારું ટ્વિટર છે ગુજરાત બાજુ નીટ પ્લસ મારું ઇન્સ્ટાગ્રામ મેલ આઈડી પણ છે મેવાડા મનીષ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ત્યાં આગળ પણ મને મેસેજ કરી શકો છો તો ત્યાં સુધી આવજો મિત્રો થેન્ક યુ સો મચ